વર્ણાના પ્રતસંગ ના રસાના છંદ સામપી એ મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો વક્રય મેદ વેદ સંબરણ્યન બાલકટ અભિબોધ નમોયાન ના હર ભુજા માયષ્ટ દસમ અદભો ગોપીપતિ ગોલોકુપતિ અન ગોક ગોકુલાનંદ એ જીવન જસોદાનંદ કહે નમો કૃષ્ણ વ્રજ તો જાત નમો યાદે અનાદે તુહી સો ભવાની અન તુહી જોગ માયા તુહી બાગવાની હેન જાગે ન સોવે ન હાલે ન ડોલે ઉપતિ ન જંતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ત્રિકાલમ ભવાની ઉદાનન અપાનન અછે હી ન છે હી હેન માતાન તાતાન ભ્રાતા સ્નેહી વિધે હન દેહ ન રૂપાન રે કી નમાયાન કાયાન છાયા વિશે કી શિખર પે ભુવારો યશો રૂપ તોરો એક ધા નાખો રામો પીર હોય કે ખોડિયાર હોય કે આ મોગલ હોય એક ધા નાખો અને આવે નહીં તો એ બાપ રામો પીર ન કહેવાય પણ અંતર નો નાદ હાતો હોવો જોઈએ અયાના ભાવથી જોકરો આંકલો તો ઢીંગલા ચિતરો તણો તોણે એવા આ સુંદર મજાનો માતાજીના સાનિધ્યમાં મળ્યા હોય ભગવાન ભોળોનાથ રામદેવ પીર મહારાજ અને માં ખોડિયાર જગદંબા કોઈ પણ હોય ચારણ કુળમાં 9 લાખ લોબળિયાળી અવતાર લીધો આવડ ખોડ લાય આય મોકલ મચરાળી માત આય મેલડી જાગ વાળા ડા ડાળી અંબે કર્ણ લાય આય બહુ ચરબી ડાળી હાલી આવ હિંગળાજ ગેલ રાજલ માં કાળી સમરસ છબી 9 લાખ સકત 84 ની ચારણા આવજો દેવી ઉપરે માં સેવક કાજ સુધારણા હે માં હે જગદંબા કેવી છો માં ખોડિયાર હોય નાગબાઈ હોય પીછડ હોય હોય પણ જગદંબા હોય પણ મેલી દે મોણિયા તણો હન ન લે જીભે નામ પણ ગઢબોત ગઢબોત આમો ગામ એ તું તો માખણ ઉઘરાવીશ માંડલીક આય નાગબાઈ હોય આય રાજબાઈ હોય ચરણવાના પાથર વાળી આય રાજબાઈ પૃથ્વીરાજ રાઠોડ ને કીધું કે એક વાત કર સાહેબ ચારણ કુળમાં 9 લાખ લોબળિયાળી અવતાર લીધો પણ અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમને હું વાત કરું કે મહાભારત ની માલિકોર કુરુક્ષેત્ર ના મેદાન માં જયારે બધું યુદ્ધ પૂરું થઈ ગયું અને ધર્મરાજા યુધિષ્ઠિર ને ગાદી આપી મહાભારત ની માલિકોર ત્યારે યુધિષ્ઠિર અર્જુન ને એમ કે અર્જુન જેદુની આ યુદ્ધ પૂરું થયું અને મને જે ગાદી દીધી એ ભગવાન કનૈયાએ જેદુનો મને હારો વિચાર નથી આવ્યો હારો મને વિચાર નથી આવ્યો આ ધર્મરાજા યુધિષ્ઠિર એમ કહે અને પાંચેય ભાઈઓ ભગવાનભાઈ વિચાર કરી અને ભગવાન કૃષ્ણની કચેરીમાં જાય છે દ્વારકાધીશના શરણે અને એ વખતે કહે છે કનૈયાને પાંચ પાંડવો આવ્યા કે હે બાપ દ્યો બાપ દ્યો વાહ મોજ વાહ એ વખતે ભગવાન કૃષ્ણની કચેરીમાં પાંચેય પાંડવ આવે છે અને ત્યારે અર્જુન એમ કહે કે હે કનૈયા
હા ભાઈ, મારા ભાઈને જેદુની તે ગાદી આપી હે ને, જેદુનો હારો વિચાર નથી આવ્યો. વાતનું હું તમને ટૂંકમાં સાર કહું. ખોડિયાર કોને કહેવાય, રાજભાઈ કોને કહેવાય, માં કોને કહેવાય? અખિલ બ્રહ્માંડના માલિકને પણ નમવું પડે સાહેબ. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે મહાભારતમાં એવા પિતામાં ભીષ્મ જેવા અને ગુરુ દ્રોણ જેવા યોદ્ધાઓ આવતા હતા સામે, ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, અર્જુન બાણ માર. તો કે કોને? તો કે દાદા ભીષ્મને. અને એમ જે બાણનો મારો કરવા જાય, ત્યારે કૃષ્ણ ભગવાનને સાહેબ માનતા લેવી પડી હતી. ભગવાન કનૈયાને કે માં, હું આ જો મહાભારતનું યુદ્ધ જીતી જાઉં ને તો હું તારા નવ નોરતા રહીશ. ભગવાન કૃષ્ણને લેવું પડ્યું. પણ જ્યારે જાય છે અને એટલી વાત કરે છે ત્યારે ભગવાન કનૈયો ત્રિલોકનો નાથ દ્વારકાધીશ એટલું કહે છે કે પાંડવો સાંભળો, આના માટે તમારે એક યજ્ઞ કરવો પડશે. અને યજ્ઞ હિમાલયમાં ચારણો રહે છે, એનો એક એક રૂપિયો તમને ફાળો કરવા જવું પડશે. એટલે ભગવાન કૃષ્ણ પાંચ પાંડવો ફાળો કરવા નીકળે છે. એમાં કનૈયો ભગવાન કૃષ્ણ, આ સાહેબ હું ક્યાંય વાંચેલી બોલેલી ક્યાંય સાંભળેલી હું વાત નથી કરતો, આ નારદ પુરાણમાં લખેલી વાત છે. કારણ કે ચારણ આય પાય ભગવાન કૃષ્ણને જવું પડે. એ જોગ માયા એ ભગવતીની હું વાત તમને કરતો હતો ત્યારે, જ્યારે એટલી વાત કરી કે યજ્ઞ કરવો પડશે અને બધી બાજુ ફાળો કરવા ગયા અને છેલ્લે ભગવાન કૃષ્ણ પાંચેય પાંડવને એમ કહે કે અહીંયા તીરખાંડા બાણ હેઠા મૂકી દો, મુગટ ઉતારી નાખો, ચાખડી ઉતારી નાખો. ત્યારે પાંચ પાંડવો કૃષ્ણ ભગવાનને કહે છે કે આ એવું શું છે કે અહીંયા તમે બધું ઉતારવાનું કહો, બાણ હેઠા મૂકી દો, ચાખડિયું ઉતારી નાખો, તીરખાંટા હેઠા મૂકી દો. ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયો એમ કહે કે હે પાંડવો સાંભળો, અહીંયા ચારણ આય જોગમાયા આય આવડશે, એના આશીર્વાદ મળી જાય ને તોય જોગ તમારો યજ્ઞ રહ્યો ને પાર પડી જાય સાહેબ. આ જોગ માયા છે, આ માં છે, આ હરતારનું પાત્ર જીવણી, મારા જ કુળની દીકરી, હું એના જ કુળનો છું. શેખે સીમોય તણુ ભાયલું રૂપ ભારી, બચવાની બારી ઝડે નહીં ગોતી જીવણી, લોબડી આલી લા દઈને દેદી ભરખવા લાગી ભૂપ, દેદી સીમોય તળું સ્વરૂપ જોયું ન જાય જીવણી. સાહેબ જીવણીએ કીધું બાકરને કે હું ડાયરેક્ટ આવું કે પગથિયા સડીને આવું? હે બાકર બોલો તો થનગણતો તો માં. સાહેબ અમને આયા માતાજી ના બધા બહેનો બેઠા હે, માતાજી ભાઈ અમે આમ બોલીએ ને એટલે અમારો આમ હૃદયનો ભગવાનજી ભાઈ અમારો હૈયાનો ઠાકરીઓને ઉતરી જાય છે બાપ. હા એ જીવણી આને કીધું કે ડાયરેક્ટ આવું કે પગથિયા સડી ના આવું? બાકરે કીધું તા તો ડાઠાળી ડાઠા મથે એના ભાંગીને કરીને ભૂકા, એ બાકરના ભૂકા જમી ગઈ તું જીવણી. અને ભગવતી આમ જ્યાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું આકાશ ની માલિકો બાજ જેમ ખારા રા 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 કરતો આમ ઉડે, એ વખતે આમ જ્યાં બાકરના પાય મારવા ગયા, એવો પેલો હાથ છે ભગવતી આવડમાં આતોનો. આ ઈવણી જ્યારે બાકરને મારવા ગયા ત્યારે આ ભમંડળમાંથી શક્તિ ઉતરી, આવડ ઉતરી, ખોડિયાર ઉતરી, ભગવતીએ સાથ દીધો. એવો પેલો હાથ છે ભગવતી આવડમાં આતોનો, અને ખોડિયાર માએ દીધું સિંહણનું રૂપ રે હણધારની હિમોય. એવો બાકર મારો માએ મારો મે. એ બાપ, એ જીવણી, એ જમણી, એ નાગભાઈ પણ મારે વડલાવાળા રામાપીર છે, ત્યારે મારે વડલાવાળા રામાપીરના દર્શન કરાવવા વાત કરવી છે.
પણ ભગવાન શિવ ને યાદ કરું હું ભોળાનાથ ને, કઈ કૈલાસપતિ મહાકાળ તું કેવો છો? પણ દેવો ની આગળ દૂત અને રૂપાળા કાયમ રીએ, પણ ભેળા ભેળા રાખે ભૂત, એ તો કૈલાસ વાળો કાગડા. શૈલ સુંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રપા, હોકારો કરતા રહેજો. એથી વધારે મોજ આવે તો પડકારો, અને એથી વધારે મોજ આવે તો ખિસ્સામાં નાખજો પણ પોતાના. વિશાલ જટા જોટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, ઓચન ત્રય લાલ લાલ ચંદન કી કોળ ભાર, કુમકુમ સિંદુર ગુલાલ પ્રગતે વરસા દે. ભગવાન ભાઈ દિયો બાપ દિયો, લોચન ત્રય લાલ લાલ ચંદન કી કોણ બાત, કુમકુમ સિંદુર ગુલાલ પ્રગતિ વરસા દે. નમરુબાદ નાગ વેદ સરસ શંકર મહારાજ તાંડવ નાચે, બોલ્યો ભગવાન રાજ તાંડવ નાચે. જો સાહેબ, અમે માતાજી માં ભગવતી રોગ માયા બેઠી હોય અને એમાં ચારણ નો દીકરો બોલતો હોય અને જગદંબા આવે નહીં, ભગવાન શિવ આવે. ભગવાન ભાઈ પણ ભગવતી મા જોગમાયા અમે બેઠા હોય કે એની ભક્તિ એની તપસ્યા, સાહેબ એને ખાલી બે હાથ જોડીને માથું નમાવો અને જો ખમકારા ન કરે તો એ મા મા ન કહેવા. ચંજક ચટાક કિન 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 ચંજક ચંજક ચટાક કિન કિન મંદિર યુપા ધીન ગીટ ધીન યુપા ધમક ધમ ધમાકે, છમક છમ છમા છમક છમક છમ છમા, ચાંદર જણ જણ જમા ઉગરી ગણ ગણ ગમા ધમક ધમ ધમાકે.
છંદો કહેવાય ભગવાનભાઈ, પણ એમાં ચારણ નો દીકરો બોલતો હોય અને અમે માતાજી બેઠા હોય, સાહેબ મને તો એક અરખ ઈ વાત નો છે કે અહીંયા જગદંબા ની કૃપા કેવી કહેવાય, રામાપીર ની કૃપા, એ માતાજી અહીંયા મને એક ચારણના દીકરા તરીકે મને મારી વાણી પવિત્ર કરવાનો મોકો દીધો. માતાજીને લાખ લાખ પ્રણામ છે આનંદ ગઢવીના. દીકરો બોલતો હોય અને તું આવ નહી, ભગવાન રામ ને યાદ કરતા હોય, ભગવાન શિવ ને યાદ કરતા હોય, પણ ભગવાન કૃષ્ણ કનૈયો ઈ જ રામાપીર દ્વારકાધીશ ત્યારે કુરુક્ષેત્ર ના મેદાન માં ત્યારે અર્જુન ને એમ વાત કરતો હોય કે અર્જુન સામે કોણ છે, તો કે પિતામાં ભીષ્મ છે, તો કે બાણ નો ઘા કર, મૂર્ખો તમા બાણ માર, તો કે અબ જીત જીત જોકો જીત જીત ભીષ્મ હે, જ્યાં જ્યાં જોઉં ત્યાં મને ડાડો ભીષ્મ દેખાય, કનૈયા બાણ કોને મારવું. અને એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુન ને આમ જ્યાં વાત કરવા જાય અને ફરડાક ફરડા કરતા એક જ્યાં બાણ નો મારો કરવા જાય, આ તો કુરુક્ષેત્ર ના મેદાન માં ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ગોઠણિયા ભર થઈ ગયો માતાજી, અને ગોઠણિયા ભર થઈ ગયો. ભગવાનભાઈ કોઈ બાય માણા લોટ બાંધતો હોય ને ઘઉંનો બાજરાનો, એ વખતે ભગવાન કૃષ્ણ અર્જુન ની વાત કરવા જાય ને, તા તો મહાકાળ હમે વિયો હતો હોય, શિવે જાણે બીજું રૂપ લીધો હોય ને એવો તેથી પિતામાં ભીષ્મ લાગતો હતો કુરુક્ષેત્ર ના મેદાન માં. મહાદેવ આવ્યો, મહાદેવ દર્શન દેવા આવ્યો મારો બાપ. હે ભગવાન શિવ, હે મહાદેવ, અમે તો તારા બાળકો છીએ, પણ હે બાપ ત્રિલોકના ના તમારી કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજે દયાળુ, અમે તો તારા બાળક છીએ, હે નાથ, હે દયાળુ. સોહત કૈલાસ વાસ તિપત ગુણ પાસતા રંભાનિત કરત રા ઉત્સવ રાજે, ચર ચર ચર
छांद पिंगल सबको पसंद वंदन आनंद और वारमवारी सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़िया अजवो मन भी मनात शंकर बारी भयंकर भूतण ना दिए दंगर तैनक ने भर के दड़ियम बाधाई भंगर गाजड़ दंगर पागले महाकाल बोलियो ना आयो मारो महाकाल आ उस्ताद भा ભૂત ભયંકર ભૂતણ ના દિયે તંગર તેનક ને ભણકે દળિયમ બાધાઈ ભંગર ગાજડ તક પાગલે ડમરુ એટ ડંગર બાજ ડંગર શંકર તે કૈલાસ સરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કા પ્રદાનનાથ કરે શિવ કામ પ્રદાનનાથ કરે દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ ભેળા રાખે ભૂત કૈલાસ વાળો કાગડા પણ આજ મહાદેવ મહાકાલ આવ્યો હોય એક પાંચ જ મિનિટની વાત કરીને મારી વાણીને હું વિરામ આપું અહીંયા વડલા વાળો રામાપીર હોય જોગમાયા ખોડિયાર હોય ભગવાન શિવ હોય માતાજી પણ ગાંડી ગીર હોય આપમાં ધીરા 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 વાદળા સળાયું જામવા માંડે ત્યાં તેડા અસાટી વાદળા કાળા ધોબર અંબર સોપે જીકોરા મોરલા સાથે વાહરી મંડાણી ધારી એક ધારા મેઘ રાજા મંડાણીઓ પાર એવું અષાઢ મહિનાની ધરતી લીલી ના ઘેરવરણી થઈ જાય ડુંગરથી દડતી ઘાટ ઉતરતી હળતી પડતી આખડતી આવે એવું ચડતી સરાંડરતી હરતી પડતી મચરતી ઢીલકારા કરતી ઢગલા ભરતી જાય કરતી જોરાળી હિલણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી હિરણ નદીના કાંઠે ડાલા મતો હાવદ આવેલો આમ હાવદ કેવો અગ્નિ કુંડ જેવી લાલ આંખો અને મેઘોની મખા જેવા દાંત ઓ ઓ એક જ્યાં ડણક નાખે તો પહાડના ખોપરાને ફાડી નાખે એવો ડાલા મથો હાવજ આવેલો ધીરો 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 અને આ બાજુથી રાફડામાંથી હવાત વેતનો કાળો પૂરો હરપ નીકળો હિંચકા ખાટો ખાતો ધીરો ધીરો માતાજી આમ નીકળો આમ ન વોટા ન પ્રોટા ન મુકતા બાલી કરોતા વિરોતા નિરોતા કૃપાલી ભંગા ની અંગા આમ થયો ઉપો રાફડામાંથી આ બાજુથી હાવદ ને આવું આ બાજુથી તાળો નાગ આવે તાળોત્રો નાગ ધીરો 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 એની મસ્તીમાં આવેલો આવે આમ અને એની મોજમાં આમામા મામા હિંચકા ખાવા મંડેડો આમામા મામા 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 અને હાવદ નાગને ભાળી ગયો નાગ હાવદને ભાળી ગયો અને ભાઈગા ભાઈડા ભેગા તો કે 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 કરતો આમ ડગ દેવા મંડેડો પાણા ઉડવા મીંડા ઘેડા હારે કહા તો માણ માણ ભાઈગો જાય પદડુક 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 કરતો ભાઈગો હાવદ હાવદ ભાઈગો શું કામ હાવદને મોટું પૈંડ એ સાર પંજા વિહનોર આ નાગને હાથઈ ને આ નાગને પગઈ ને આ નાગને પૈંડે એવું નહીં પણ બાપ જે પૈંડના ઘરે ઊભો થાય ને એને વડલા વાળો રામા પીર કહેવાય એને બાપ સાધુ કહેવાય એ પૈંડના જોરે એને લશ્કરની આમ જરૂર પડે નહીં એ આમથી આમ કરે ને તો ધારે ને સૃષ્ટિનું સર્જન પણ કરી શકે અને આવી સંતોની સુરવીરતાની ઘણી બધી વાતો હોય પણ જાજી વાત નહીં કરતા છેલ્લે એક કડી માતાજીની છંદની કહી પછી મારી વાણી મીરામ આપું ઉદળા યુવાળી સધુ બાપલ ઓટ બલણ બેચરા માતાજી આ બાળકને આશીર્વાદ દઈ દેજો જગદંબા ઉદળા યુવાળી સધુ બાપલ ઓટ બલણ બહુજરા જો
રાળ કુળ મે માત જાપલ કાન સાવજ ગર ધરા સુણી સાધ યાવણ માત ના રવિરાજ પર થંભી ગયા અણમોલ આયમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા પૂર્ણિપાજા ધરણ કા અવળી ધરી નકલાંક યશરણ શરણ ના ગઈ હરણ તું ઘર જોગની ખમકાર કરતી ખમકાર કરતી ખોડિયાર ના પથ્થર ગુણ ગા તારિયા અણમોલ હાયમતણામાં દિવસ ગાજા તારિયા જય માતાજી. માતાજીના ચરણોમાં વંદન. સારું લાગ્યું તમારું, નબળું લાગ્યું મને આપી દેજો. અસ્તુ. જય માતાજી. જય મોગલ.